सर्वप्रथम तो तमने बद्दाने खूब खूब अभिनंदन के प्रथम सत्र नी अंदर घरे सीखिए दरेक ने पोतपोताना घरे पाठ्यपुस्तक रूपी सरकार तरफथी आपवामां आवेलुं गुजराती में धोरण सात में पहलू प्रकरण मेला में आपणे बधा ज जोईए छीए के मेला में सौथी वधारे बाळकोने मजा आवे मजा करवानो आ पहलू प्रकरण प्रकरण एक गुजराती में प्रकरण एक गुजराती में मेला में सौ प्रथम जो चित्र द्वारा आपणे अवनवा चित्र जोईए छीए तो चित्र द्वारा पण मेला में शू शू वस्तु मळे चकडोर में जाइए मंदिर में जाइए कई नानी नानी डेरीओ हो बस स्टेड स्टोल हो सौथी मजानो पाणीपुरी स्टोर पर जोवा मळे छे त्या फेरियाओ पर जोवा मळे मेळानुं चित्र एटलुं सुंदर छे के घरे शीखीए पाठ्यपुस्तकनी अंदर एनी अंदर आखुं मेळानुं चित्र आपवामां आवेलुं हवे मेळानुं चित्र एटलुं सुंदर हतुं बाळक जोईने प्रश्न जवाब पोतानी मौलिक भाषामां सरकारे आना माटे जे अभिगम शुरू करे कि बाळक जोईने शीखे अने लखे तो एनी अंदर ए सार्थक पुरवार थाय छे कि मेळानी अंदर कई कई वस्तु होय शुं होय अने बाळकोने केवी मजा आवे अने मेळामां शुं मनोरंजन लेवुं आपणे चकडोर पण जईए छीए तो चकडोर पाणीपुरीनुं होय पछी बीजा नाना नाना रमकडाना स्टोरो दुकानो बुक स्टोरो बराबर क्या इमरजन्सी अकस्मात थई गई तो 108 नी व्यवस्था पण त्यां जोवा मळे छे आपणने मेला नी आजुबाजू तमे जुओ के नानी निशाळो पण होय नाना बाळको रमता होय पण आ बधुं ज मेळाना चित्रनी अंदर जोवा मळे आपणा घरे शीखीए पाठ્યપુસ્તકની અંદર એ સરસ મજાનો પહેલો પેજ ઉપર ચિત્ર આપણને આપ્યું એ ચિત્ર ઉપરથી એ પણ બતાવે છે અંદર કે મેળામાં જઈએ કઈ કઈ પ્રવૃત્તિ થાય શું કરાય બાળકોએ કેવો મજા લેવો અને કેટલા સમય દરમિયાન આ બાળકોની મજા આપણે લઈ શકીએ હવે ઘણીવાર આપણે એવું પણ બને છે કે મેળામાં ગયા હોઈએ અને અમુક રમકડા સરસ મજાના જોવા મળતા હોય તો આપણે મમ્મી પપ્પા સાથે જીદ કરતા હોઈએ અને મેળામાંથી રમકડા પણ લઈએ છીએ પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાના શબ્દો પર્યાય શબ્દો એક ઉપર દાખલા તરીકે નદી તો નદી આપણે દરેકે જોયેલી હોય એના ઉપરથી પર્યાય શબ્દો કરીએ છીએ પ્રકાશ વિરુદ્ધાર્થી શબ્દો અંધકાર એ જ રીતે મેળાની અંદર તમે અવારનવાર જાઓ છો જોવા મળે છે અને બાળકોને સૌથી વધારે જો મજા આવતી હોય તો મેળામાં કારણ કે મમ્મી પપ્પાને સાથે જીત કરીને મમ્મી પપ્પાને પણ આપણે મેળામાં લઈ જઈએ છીએ મેળામાં લઈ ગયા પછી આપણે રમકડા લઈએ ટોપીઓ લઈએ છોકરીઓ એમની મનગમતી વસ્તુ લે છોકરાઓ એમના મનગમતી વસ્તુ લે આવી નાની નાની વસ્તુમાં મેળાની અંદર આપણે એનો લાભ લઈએ આ સિવાય તમે જો આ ચિત્રો સરસ મજાનું ચકડોળનું ચિત્ર કેટલા બધા માણસો બધે રંગબેરંગી વસ્તુઓ જોવે છે બુક સ્ટોર ઉપર આપણે બુક આઈસ્ક્રીમનું સરસ મજાનો આપણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ પહેલાં પૂછીએ કે આ કેટલાનો જો મોંઘો લાગતા હોય તો બીજી દુકાને જઈએ છીએ આ બધું જ મેળાની અંદર ચિત્રની અંદર સમગ્ર રીતે આપણને વસ્તુ જોવા મળે મેળામાં બધી જગ્યાએ સ્ટોર કરેલા છે બધા સ્ટોરો અવારનવાર જોવા મળે સ્ટોરનો દરેકનો આપણો લાભ પણ લઈએ છીએ એ લાભ લીધા પછી આપણી પાસે જેટલા પણ પૈસા છે 2, 5, 10, 15, 20, 25 રૂપિયા એ પ્રમાણે આપણે એ વસ્તુનું અવલોકન કરી લઈએ છીએ મેળાની અંદર સરસ મજાની ચકડોળ પણ હોય નાના નાના સ્ટોર હોય બુક સ્ટોર હોય પાઠ્યપુસ્તક લગતી ઘણી જગ્યાએ નાની ચોપડીઓ પુસ્તક જે આપણે મન ગમતી હોય ચિત્ર દોરવા માટેની બુક આ બધું જ મેળાની અંદર આપણે જોઈ શકીએ હવે એના પછી બીજું એક ચિત્ર આપણે જોઈશું જો અહીંયા પણ આજે પણ સરસ મજાનો મેળાની બાજુમાં જ એક સરસ મજાનું મંદિર છે લોકો ત્યાં દર્શન કરવા જાય ત્યાંથી બાજુમાં એક વહેતું પાણી હોય નદીનું ત્યાંથી નદી કહીએ મેળાની અંદર માનવ મેળામાં સૌથી વધારે જોઈએ આપણે તો મેળામાં વાક્ય જ કોઈને એવું હશે નહીં જવું ગમતું હોય અને એ આપણા પાઠ્યપુસ્તક ઘરે શીખીએ અંદર પ્રથમ તાને જ પહેલા જ પ્રકરણ મેળામાં બાળકોને ગમી જાય બોરિંગ થાય ને સૌથી વધારે મજા આવે તો મેળામાં જવાની મમ્મી પપ્પાને લઈ જાય એકલા જાય ભાઈબંધો મળે મિત્ર વર્ગ મળે અને બધા જ એક સાથે મજા કરે એના પછી જો આ બાજુ અહીંયા નાના નાના બુક સ્ટોર ગોઠવવામાં આવેલા છે ચકડોરો ગોઠવવામાં આવેલી છે બરાબર જેને જે ગમે
એ ચકડોળમાં બાળકો સાથે બેસે છે. ઘણી જગ્યાએ એવું પણ બને અમુક ચકડોળમાં આપણે બેસતા પણ બીક લાગતી હોય, બરાબર. એ બીક આપણે દૂર કરવાની, જે આપણને જ્યાં લાગતું હોય ત્યાં જ બેસવાનું. બુક સ્ટોરમાં જે બુક સ્ટોર લેવું હોય, અથવા તો કંઈક રમકડાની દુકાન, આઈસ્ક્રીમની દુકાન કે મીઠાઈની દુકાન આ પણ અંદર ત્યાં જોવા મળશે. બુક સ્ટોર પર દરેક આપણે ભાવ પૂછતા પૂછતા જઈએ તો આપણામાં બીકનો ડર પણ નીકળી જશે. ઘણી વાર એવું પણ બને આપણે મમ્મી પપ્પાના સાથે ન ગયા હોઈએ અને કોઈ મિત્ર આજુ પાડોશી બાજુ ગયા હોઈએ તો આપણે કદાચ હાથ છૂટી જાય તો આપણે ભૂલા પણ પડી જઈએ. પણ ત્યાં આગળ આપણે એક સ્થળ આપી દઈએ છીએ કે ભાઈ આ જગ્યાએ ક્યાંક ભૂલા પડીએ તો આ જગ્યાએ પહોંચી જવું. મેળાની અંદર સૌથી પ્રકરણ પહેલું જ ગુજરાતીની અંદર મેળામાં પ્રશ્ન એવો થાય, બાળક પોતાની શક્તિથી મેળાની અંદર કઈ કઈ વસ્તુ હોય, ક્યાં વસ્તુ કેવી રીતે લેવી, શું લેવું, એ બધું જ મેળાના ચિત્રની અંદર આપણને બધું જ જોવા મળે. હવે જોઈએ પ્રકરણ એકની અંદર, ઘરે શીખીએ પાઠ્યપુસ્તકની અંદર પહેલા જ પેજ ઉપર આ આપેલું છે. નથી જોઈ શકશો. હવે એની અંદર તમે જો ચિત્ર આપણે ખાલી જોઈએ જ અવારનવાર. હવે સરકાર પણ એમ કહે છે બાળક મૌલિક પોતાની ભાષામાં સમજી વિચારીને લખે, ગોખણ પટ્ટી કાઢી નાખવાની. તમે જે ચિત્ર જોશો એ ચિત્રને આધારે જ લખવાનું. તમારી શક્તિને બહાર કાઢવાનો સૌથી ઉત્તમ પ્રયત્ન આ છે. પાઠ્યપુસ્તકની અંદર બધું જ આપેલું. હવે એના માટે તમારે મથવું પડશે, એ જોવું પડશે, જોયા પછી એનું અવલોકન કરી અને લખવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેળાની અંદર, ઘણી વાર એવું પણ મને આપણને અમુક વસ્તુ બહુ જ ગમતી હોય, કદાચ મોંઘી પણ હોય, આપણે નથી લેતા. મેળો એક દિવસ ચાલે, બે દિવસ પણ પહેલાં એવું હતું. અત્યારે તમે જુઓ અંબાજી ગામે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો મેળો ત્યાં ભરાય છે અંબાજીમાં. તો ત્યાં પહેલાં 3 દિવસનો મેળો થતો હતો, હવે 7 દિવસનો ત્યાં મેળો જોવા મળે. ઘણી બધી પબ્લિક આવે, અવનવી વસ્તુઓ મળે, કપડાં પણ મળે, મીઠાઈઓ મળે, ઘણી નાની ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ જે આપણે જીવન જરૂરિયાત એ પણ આ મેળામાં મળી જાય. સાવચેતી એટલી જ રાખવાની મેળામાં કે આપણે અજાણ્યા વ્યક્તિ સાથે જવું ખાસ, કારણ કે અત્યારના ઘણા બધા એવા કિસ્સા પણ બનતા હોય છે કે મેળામાંથી ઘણા છોકરા નાના નાના હોય, ભૂલ પણ થઈ જાય. હવે પ્રશ્નોત્તરીને આધારે જોવા જઈએ તો મેળામાં ચિત્ર તો એના આધારે પ્રશ્નો, પ્રદર્શન હોય તો એના આધારે ચિત્રો, શબ્દો હોય, રૂઢિપ્રયોગ હોય, પર્યાય શબ્દો હોય, આ બધા શબ્દોના આધારે આપણે એનું નિરાકરણ કરવાનું, નિદર્શન કરવાનું. હવે એના પછી આગળ જઈએ સ્ટેપમાં તો ઘણા એવા શબ્દો હોય, પર્યાય શબ્દો હોય નાના નાના, તો એના પરથી બીજો શબ્દ આપણે એવો ને એવો બનાવવો પડે. હવે પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નોત્તરી ઘણી બધી અંદર આપેલી, બહુ નાના નાના જ પ્રશ્નો છે. મેળાનું ચિત્ર જોઈ લખવાનું, ચિત્ર પછી શું પાઠ આવે, શું પ્રયોજન આવે એ લખવાનું. પહેલું પ્રકરણ મેળામાં એટલું મૂકવા માંડ્યું કે બાળક નાસીપાસ ન થાય, ખુશ થઈ જાય, મેળો જોઈને એમને એમ લખવા માંડે. પ્રશ્નો ઘણા બધા એકદમ ઇઝી આપેલા છે અને અત્યારે શરૂઆત પણ એવી થઈ, દરેક બાળકોએ પાઠ્યપુસ્તક જે ઘરે શીખી આપ્યું એ દરેકે લખેલું છે. એક પણ ચેપ્ટર એવું નથી કે બાળકોએ ન લખ્યું હોય. એટલે સરકારે પણ એવું જ વિચારીને કહ્યું કે બાળક બોરિંગ નહીં થાય, એને મનગમતું ચિત્ર આપવું, એના આધારે લખી શકે, એટલે જ મેળાનું ચિત્ર આપવામાં આવેલું છે. પ્રથમ પ્રકરણ ગુજરાતીમાં પ્રથમ સત્ર અને એમાંય પહેલું જ મેળામાં બાળક તરફ ખુશ થઈ જાય, કારણ કે સૌથી વધારે બાળકના મનગમતો વિષય આ કે ચલો ભાઈ ફરવા જવા મળશે. ફરવા મમ્મી પપ્પા સાથે જાય તો એમાં ઘણી ચીજ વસ્તુ પણ જોવા મળશે. એના પછી ચીજ વસ્તુ આપણે લેતા હોય, જો અહીંયા બુક સ્ટોર જોઈએ આપણે ચકડોર મિકી માઉસનું જુઓ, ચકડોરમાં ઘણી વાર ઊંચે ચકડોરમાં આપણને બીક પણ લાગે, ઘણા કિસ્સામાં એવા બને કે ભાઈ અકસ્માત પણ જોવા મળતા હોય, પણ આપણે અમુક વસ્તુ સાવચેતી રાખવી. પણ આ મેળાનું સરસ મજાનું ચિત્ર નાના નાના બાળકો ફેરિયાઓ થાય, અત્યારે પોલીસ વાળા પણ હોય, દવાખાના વાળા પણ હોય, ઇમરજન્સી સારવાર પણ એક કેન્દ્ર કરવામાં આવેલું હોય, પોલીસો પણ ત્યાં જોવા મળે. ઘણી વાર નાના બાળકો મમ્મી પપ્પાથી છૂટા પડી જાય તો પણ એની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી હોય. સરસ મજાના અલગ અલગ સ્ટોર હોય, દરેક સ્ટોર એક જગ્યાએથી બીજે જતા જતા આખા સ્ટોરે આપણે ફરતા હોઈએ છીએ. પાઠનું મૂલ્યાંકન પણ એ રીતે જ આપણે કરવાનું છે. પહેલા પાઠને સમજવાનું છે, ચિંતન કરવાનું, વિચાર કરો, વિચાર્યા પછી તમારી મૌલિક ભાષામાં જ લખવાનું છે. તમે જે લખશો એ માન્ય છે. હવે આપણે જે તમને આપણે સરકાર તરફથી ઘરે શીખી આ પાઠ્યપુસ્તક આપવામાં આવેલું છે એની અંદર પ્રથમ પેજ ઉપર જ એજ્યુકેશન લગતું બધું જ, વાંચન, લેખન, ગણન
કઈ રીતે કરવું, વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, એનો મોબાઈલ નંબર, ગામ, શહેર બધું જ આની અંદર આવી જાય. પ્રથમ પ્રકરણમાં આપણે જોઈએ તો ચિત્ર ધોરણ 7 ની અંદર મેળામાં અને પાના નંબર 11 ની અંદર સરસ મજાનું ચિત્ર તમે જો ગુજરાતીનું. સરકારે ખાસ અભિગમ એટલા માટે કે બાળક મનગમતું વસ્તુ એને મળી રહે આમાંથી. હવે જો અહીંયા બધા પ્રભાત સ્ટોર છે, જે સોનું સ્ટોર છે, હર્ષ આઈસ્ક્રીમ સ્ટોર છે, બરાબર. પછી મેળામાં જો પોલીસ વાળા, ડબડબ્લ્યુ વાળા, ડમરૂ વાળા બધા જ જોવા મળે છે અંદર. એક વસ્તુ એવી પણ નથી કે બાળકને ન ગમતું હોય. દરેક વસ્તુ તમે જો ફ્રૂટ વાળા જો, ચકેડી વાળા જુઓ, રમકડાનો સ્ટોર પણ સરસ મજાનો બાળકો માટે ગોઠવવામાં આવેલો છે. દુકાનો છે આઈસ્ક્રીમની, મીઠાઈ, આ બધું જ મેળાની અંદર આ ચિત્ર ઉપરથી લખવાનું. બાળક જે સમજે, જે વિચારે, જે ચિંતન કરે, મનન કરે, એ પાઠ્યપુસ્તકની અંદર લખવાનું છે. એમાં પરિચય પણ આપવાનો છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. સૌથી વધારે મોટા મોટું જોડણી ઘણીવાર રસોઈ દીર્ઘમાં ભૂલ થતી હોય તો અંદર સરસ મજાનું આપણું જોડણી લખો, જોવાનું અને પછી લખવાનું. અંદર પ્રશ્નો સરસ મજા, ભાઈ મેળામાં કેટલી દુકાનો, કેટલો સરસ મજાનો પ્રશ્ન. મેળામાં શું શું જોવા મળે, મેળામાં તમને શું ગમ્યું, બરાબર. મધારી શું વગાડે, આ બધી જ વસ્તુ. ફુગ્ગાવાળા, ફુગ્ગાના કેટલા પૈસા, કેવી મનગમતા ફુગ્ગાઓ પણ આની અંદર જોવા મળે. પછી એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે અંદર. કે ભાઈ તમને ગમેલો કરેલો પ્રવાસ મેળામાં તમારી ભાષામાં વર્ણન કરો. એની પાસે પણ પેજ આપણને આપેલું છે તો એની અંદર તમારી ભાષામાં, મૌલિક ભાષામાં તમે જે મેળાની મુલાકાત લીધી એ ત્યાં આગળ લખવાનું છે. નેક્સ્ટ એના પછી જોઈએ, મુલાકાત લીધા પછી તમારી ભાષામાં 5 શબ્દોનું મેળાનું નિરૂપણ કરો. હવે આપણે ઘરેથી નીકળ્યા હોઈએ, કોની સાથે ગયા, કેવી રીતે ગયા, ત્યાં શું શું જોયું, શું શું જોવા મળ્યું, આ બધી જ વસ્તુ આપણને મેળાની અંદર અવલોકન કરતા હોય. ધોરણ 7ના બાળકો આપણે અવારનવાર શાળામાં પણ પ્રવાસ કરેલા, એટલે આપણે અવલોકન એ વસ્તુ આપણામાં વણાઈ ગઈ. એટલે આપણે ક્યાંય પણ જોઈએ તો અવલોકન કે ભાઈ પહેલો સ્ટોર કયો હતો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એ બધા સ્ટોર આખા જ આપણે ફરીએ છીએ. મેળામાં ફર્યા બાદ ઘરે આવીએ પછી એના વિશે આપણે 5 શબ્દો લખવાના છે. મેળા ગયા પછી તમને શું ગમ્યું એનું અવલોકન પણ કરવાનું છે. શબ્દો તમારી ભાષામાં લખવાના છે. મેળાનું અવલોકન કર્યા પછી એ તમને જે પાઠ્યપુસ્તક આપ્યું છે એની અંદર પણ તમારે આખું નિરૂપણ કરવાનું છે, નિદર્શન દ્વારા, ચિત્ર દ્વારા. અને ચિત્ર સરસ મજાનું આપેલું. એ ચિત્ર ખાલી 2-3 વખત જોઈએ ને તો પણ સમજી શકાય કે આ ચિત્રની અંદરથી કયા પ્રશ્નો ઉદ્ભવે, કોણ ચિત્રની અંદર કોણ દેખાય છે, કોનો કયો વ્યવસાય, કયો સ્ટોર સારો, કયા સ્ટોરમાંથી કઈ વસ્તુ મળશે, આ બધું જ આ ચિત્રની આધારે મળે. બાળકો આ પાઠ્યપુસ્તક બધું જ લખીને લાવેલા છે. ઘણા બાળકો 6, 7, 8 વાળા પણ પાઠ્યપુસ્તક આ લખી 1 વીકની અંદર 15 તારીખ લઈ ગયેલા અને આજે ઘણા સરસ મજાનો અંદર ચિત્ર દોરી, પ્રશ્ન જવાબ પણ સરસ મજાના લખી પોતાની મૌલિક ભાષામાં લખેલું છે. એટલે ખૂબ બાળકો, દરેક બાળકને અભિનંદન. આવું અવારનવાર દરેક વિષયમાં કરજો જેથી તમારો અને અમારો બંનેનો ઉત્સાહ વધી રહે. કંઈ પણ ક્યાંય પણ તકલીફ હોય તો આપણા સર ટીચરોનો ખાસ કોન્ટેક્ટ કરજો. ક્યાંય પણ અમે તમારા સાથે સક્રિય છીએ. આદાન પ્રદાન આપણા બંનેનું હશે તો જ કાર્ય કરવામાં આપણને મજા આવશે. જય ભારત, જય હિન્દ. નમસ્કાર મિત્રો, તમે જોયું કે દીક્ષિત સરે તમને એક સરસ મજાનો પાઠ આપ્યો ધોરણ 7 પ્રકરણ 1 મેળામાં. હવે આપણે 4 વાગે ધોરણ 8ની અંદર વિજ્ઞાનનો લેક્ચર લેવાના છે, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો તેના વિશે આપણે ફરી પાછા ધોરણ 8ના બાળકો સાથે 4 વાગે મળીશું. આભાર. કોઈ પણ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય તો વોટ્સઅપ ગ્રુપમાં સરનો નંબર છે, શેર કરી શકે છે, અથવા કોઈનો પ્રશ્ન હોય તો હવે પૂછી શકે છે સરને.